સુરતમાં આવકરે જાતિના દાખલા કાઢવા અંગે હજુ પણ પરિસ્થિતિ બદલાઈ નથી સુરત શહેરના સેન્ટર્સની સ્થિતિમાં કોઈ જ સુધારો આવ્યો નથી ભાજપના ધારાસભ્ય કુમાર કારાણીએ પત્ર લખી રજૂઆત પણ કરી હતી ધારાસભ્યના પત્ર બાદ પણ તંત્રના પેટનું પાણી ન હલ્યું અને શહેરોના સમયમાં ફેરફારો કરવામાં આવ્યા પરંતુ સુરતમાં કોઈ જ ફેરફાર ન કરાયા લોકો હજુ પણ જાતીય આવકના દાખલા કઢાવવામાં મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે સુરતના ધારાસભ્ય દ્વારા રજૂઆત કરી તેની અસર બીજા શહેરોમાં થઈ પણ સુરતમાં ન થઈ તો સુરતમાં આવક અને જાતિના દાખલા કાઢવામાં હજુ પણ અગવડતા પડતી હોવાના મામલે જાણકારી એવી મળી રહી છે કે હવે કલેક્ટરને પત્ર લખનાર ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીનું નિવેદન સામે આવ્યું છે તેમણે કહ્યું કે અમારા ધ્યાન પર કોઈ ખામી આવશે તો પગલાં લેવાશે સુરત શહેરમાં સુધારો થવો છે જ્યાં ખામી છે ત્યાં સુધારાશે નાગરિકોની ફરિયાદોના આધારે કામગીરી કરી રહ્યા છે તેમણે કહ્યું કે મારા પત્રથી કોઈને તકલીફ થાય તો એ મારો પ્રશ્ન નથી મારા માટે મારા વિસ્તારના નાગરિકોની સુવિધા અગત્યની છે આવકના દાખલા અને જાતિના દાખલાને ઘડાવવા માટે લોકોને જે હાલાકી પડતી હતી ને તેને લઈને વરાછાના ધારાસભ્ય કુમારભાઈ કાનાણીએ જે રીતે પત્ર લખ્યો હતો ને ત્યારબાદ અલગ અલગ શહેરોની અંદર તેની અસર જોવા મળી હતી પણ સુરત શહેરની અંદર હજુ પણ ક્યાંક તેની અસર છે તે નહીવત જોવા મળી રહી છે તો આપણી સાથે કુમારભાઈ જોડાયા છે તેમની સાથે વાત કરીશું કાકા આપણા પત્ર બાદ અનેક શહેરોની અંદર સુધારો જોવા મળ્યો પણ સુરત શહેરની અંદર જે સ્થિતિ કંઈક અલગ છે ના સુરત શહેરમાં પણ સુધારો થયો છે આખા ગુજરાતમાંથી આ પ્રશ્ન જ્યારે મેં હાથ પર લીધો ત્યારે મને તો એવું જ હતું કે મારા વિસ્તારમાં જ આ પ્રશ્ન છે પણ પછી ખ્યાલ આવ્યો કે આખા ગુજરાતમાં આ પ્રશ્ન છે એટલે બધી જ જગ્યાએ સુરત સહિત તમામ જગ્યાએ સુધારો કરવામાં આવ્યો છે વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે એ કોઈ શંકા ન છતાં પણ કોઈક નાની મોટી કંઈક હજુ પણ ખામીઓ હોય તે જે ફરિયાદો આવે છે એ પ્રમાણે આધાર પર કલેક્ટરને મામલતદારને વાત કરીને એનો હલ કરી રહ્યા છે બરાબર જે રીતે તમામ બીજા શહેરોની અંદર નવ વાગે ટોકન આપી દેવામાં આવે છે ઓફિસો ખુલી જાય છે સુરત શહેરને અગિયાર વાગ્યા સુધી ઓફિસો ખૂલતી નથી લોકો હજી પણ ફરિયાદ કરી રહ્યા છે તો તે બાબતે કોઈ ટકોર મારી પાસે ફરિયાદ આવી નથી પણ તમામ શહેરમાં જે ટાઈમનો વધારો કરવામાં આવ્યો સમય વધારવામાં આવે તો સુરત શહેરમાં પણ વધારવો જોઈએ એમાં કંઈ ખોટું નથી કારણ કે લોકોને સમયસર દાખલો મળે અને એજન્ટને જરૂર ન પડે એટલા માટે તો આપણે આ આખો કલેક્ટરશ્રીને કહીને વ્યવસ્થા ઊભી કરવાની વાત કરી હતી એટલે મને એવું લાગે છે કે ક્યાંક કોઈક થોડી ઘણી ખામી કોઈ સેન્ટર પર હશે તો જે અમારા ધ્યાન પર આવશે એના આધાર પર અમે કલેક્ટરને વાત કરીને અને પ્રશ્ન હલ કરવાનો પ્રયાસો કરીશું સમયસર જો દાખલો લોકોને રોજે રોજ મળી જાય તો એજન્ટની કોઈ જરૂર રહેતી જ નથી એટલા માટે જ મેં કલેક્ટરને કીધું છે રોજે રોજ દાખલો મળેલી વ્યવસ્થા કરો જેને એજન્ટની જરૂર જ ન પડે અને એટલા માટે અમે જે હાથ પર લીધો છે પ્રશ્ન મને એવું લાગે છે કે હવે એ એન્ડ પર છે અને આખું જે કંઈ થોડી ઘણી ખામીઓ છે એ પણ વહીવટીતંત્રની સામે વાત કરી એની સાથે ચર્ચા કરીને એને ઉકેલવાના પ્રયાસો કરીશું લોકો લાઈનમાં ઉભા રહે છે એક છેલ્લો પ્રશ્ન કે સાત દિવસ પછી જે ફોટો પડાવે છે ફોર્મ ભરે છે અને સાત દિવસ પછી જે દાખલો મળે છે એના કારણે લોકોને એડમિશન પણ અટવાઈ જતા હોય છે ના એ મેં વાત કરી છે કાલે ભી મને થોડીક ફરિયાદો એ એ બાબતે આવી હતી કે ભાઈ તારીખ થોડીક લેટ મળે છે એ મામલતદાર સાથે મેં વાત કરી છે મામલતદાર મને કીધું છે કે જે કોઈને આપણે તારીખો આપી છે છતાં પણ આપણે એક બે દિવસમાં અંદર એના દાખલા ઇસ્યુ કરી દઈશું એ અમને ભાહેધારી આપી છે એક એવી વાત પણ અંદરખાને મળી કે તમે પત્ર લખ્યો અધિકારીઓ આનાકથી અકળાય છે કારણ કે અધિકારીઓના કામ બેડર વધી જાય છે પ્રેશર વધી જાય છે તો અધિકારીઓ કંઈક ને કંઈક લોકોને ટાર્ગેટ કરતા હોય છે ના એવું ના હોય હું એવું ચોક્કસપણે માનું છું કે આ કોઈ આખા વર્ષનો પ્રશ્ન નથી આ પંદર વીસ દિવસનો એડમિશનની પ્રક્રિયા ચાલે ત્યાં સુધીનો પ્રશ્ન છે અને અધિકારીને અકળાવવાનો કોઈ પ્રશ્ન નથી એ તો ડ્યુટી ફરજ છે પણ આપણા પત્રને લઈને અકળાય છે હા એ તો હવે એ પત્ર મારી મેં મારી ફરજ નિભાવી છે કોને અકળાવવું કોને તકલીફ થાય છે કોને મુશ્કેલી ઊભી થાય છે એ મારો વિષય નથી મારો વિષય એ છે કે મારા લોકોને મારા મ મતદારોને કોઈ તકલીફ ના પડવી જોઈએ કોઈ હેરાનગતિ ન હોવી જોઈએ મારો તો એક જ મકસદ છે એક જ વિષય છે કે લોકોનો હું પ્રતિનિધિ છું લોકોએ મારી ઉપર જે ભરોસોને વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસને પરિપૂર્ણ કરવા માગું છું એ વિશ્વાસનું તોડવા નથી માગતો મારા વિસ્તારના લોકોમાં જે મુશ્કેલી છે એ મુશ્કેલી દૂર કરવા માટે હું લડું છું જે રીતે આ તકુમાર કાકા તે કહી રહ્યા છે કે જે કેટલીક નાની મોટી જે ખામીઓ છે તે દૂર કરવા માટેનું પણ કલેક્ટર સાથે વાત કરી અને તે દૂર દૂર થાય તે માટેના પ્રયત્ન કરવા માટેની જે વાત છે તે કરવામાં આવી છે ત્યારે જોવાનું કે હવે તંત્ર તરફથી કઈ રીતે આગળ આવનારા દિવસોની અંદર આ તમામ જે સુવિધાઓ છે જે છે તે સુધારો કરશે કે નહીં તે પણ એક મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે કેમેરામેન સંજય ચંડલ સાથે બલદો સુધાર ટીવી નાઇન સુરત